મૂળભૂત જે કાર્બનિક અણુઓ છે તેમાં ચરબી એક એવો ઘટક છે જેને આપણે જૈવ મહાઅણુ તરીકે સ્વીકાર્યો, કારણ કે એનું જે અણુભાર જોવા ગયા તો ઇટ ઇઝ લેસ ધેન 1000 ડાલ્ટન. પણ જયારે તેની કાર્ય કરવાની ક્ષમતાની વાત કરવામાં આવે, તેની દેહધર્મ વિદ્યા ધ્યાનમાં લેવામાં આવે, ત્યારે તે ખૂબ જ જટિલ પ્રકારનો જૈવ અણુ કન્સિડર કરવામાં આવે છે. અને આથી તમને યાદ હશે તેને આપણે અપવાદ સ્વરૂપે રાખ્યો હતો જૈવ મહાઅણુમાં. તો જોઈશું એ લિપિડ વિશે, લિપિડના રાસાયણિક ગુણધર્મો વિશે અને તેના રાસાયણિક બંધારણ વિશે. તો ચલો શરૂ કરીએ લિપિડ્સ. તો લિપિડ મિત્ર એવા જૈવિક અણુઓ છે જેનું સૌ પ્રથમ એક જૈવ અણુ તરીકે શબ્દ પ્રયોજન બ્લર નામના વૈજ્ઞાનિક દ્વારા થયું. બ્લર નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું. એની જે રાસાયણિક પ્રોપર્ટી છે એમાં જેના અણુસૂત્ર બનાવવામાં આવે છે, તો જેમ કાર્બોદિતમાં આપણે ડિસ્કશન કર્યું હતું હાઇડ્રોજન અને ઓક્સિજન નો ગુણોત્તર, તે જ કન્સિડરેશન થી લિપિડમાં હાઇડ્રોજન અને ઓક્સિજન નો ગુણોત્તર પણ 2:1 જળવાઈ રહેતો હોય છે. તેઓ રાસાયણિક સ્વભાવે અધ્રુવીય છે મિત્રો, અધ્રુવીય છે, નોન પોલર છે, અને આથી તેઓ જલ દ્રાવ્ય રહેવાના નથી. ઉપરથી તેઓ પોતે મેળ અનુરાગી સ્વભાવના છે, ચરબી દ્રાવ્ય છે એવું કહી શકીએ, અને પોતે જ ચરબીના અણુ તરીકે વર્તે છે. અને આને કારણે તેઓની દ્રાવ્યતા માત્ર ને માત્ર કાર્બનિક દ્રાવકોમાં કે જે અધ્રુવીય દ્રાવકો છે તેની અંદર જ જોઈ શકાય, જેવા કે પેટ્રોલિયમ, મિથર, કોઈ હાઇડ્રોકાર્બન દ્રાવક લેવામાં આવે તો, આ સિવાય ક્લોરોફોર્મ લેવામાં આવે, તો આવા જે અધ્રુવીય દ્રાવકો છે તેની અંદર કાર્બનિક દ્રાવકોમાં તે દ્રાવ્ય થઈ શકે જે અધ્રુવીય સ્વભાવના હોય. અધ્રુવીય હોવા છતાં મિત્રો એની કેલરી મૂલ્યની જયારે વાત કરવામાં આવે તો તે ખૂબ જ ઊંચું ધરાવે છે. જનરલી આપણે જેમ આગળ વાત કરી ગયા હતા કે શ્વાસ્ય પદાર્થ તરીકે કાર્બોદિત પ્રથમ છે, લિપિડ દ્વિતીય છે. કાર્બોદિત ખતમ થઈ જાય, લિપિડ નો નંબર લાગે, અને લિપિડ જયારે ઉર્જા મુક્ત કરે મિત્રો તે ઘણી વધારે હોય છે, કાર્બોદિત કરતા ઘણી વધારે ઉર્જા મુક્ત કરે, તેનું કેલરી મૂલ્ય વધુ હોય છે. 1 ગ્રામ જેટલો ચરબીનો પાર્ટ દહન થવાથી તેમાંથી મુક્ત થતી ઉર્જા ને ચરબીનું કેલરી મૂલ્ય કહીશું. તે તમે જોઈ શકો છો વધારે છે. તમને કહી પણ દઉં કેટલું છે મિત્રો, તો એ 9.3 કિલો કેલરી, 9.3 કિલો કેલરી. જયારે સમય કાર્બોદિત માટે વાત કરીએ તો તે મૂલ્ય છે 4.1. નોંધી લેજો બેટા નોટબુકમાં, કાર્બોદિત નું કેલરી મૂલ્ય 4.1 કિલો કેલરી, લિપિડ નું છે 9.3 કિલો કેલરી. તો ડેફિનેટલી કહી શકાય ઘણું વધારે છે, અને જૈવ મહાણુ તરીકે તેને અપવાદક રૂપે કેસમાં લઈ લેવામાં આવ્યું છે. તો જઈએ ડાયરેક્ટ આપણે કયા પ્રકારના લિપિડ્સ જૈવ અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે તેના પર વર્ણન કરીશું. સૌ પ્રથમ આપણે જોઈ લઈએ સિમ્પલ લિપિડ. સિમ્પલ જે એકચ્યુઅલી સિમ્પલ છે, ખરેખર સરળ છે, તેમાં ચરબીના જે મૂળભૂત બંધારણીય ઘટકો હોવા જોઈએ તે જ જોવા મળે છે, તે સિવાય કોઈ બિન લિપિડ ઘટક જોવા મળતો નથી. જેમ આગળ આપણે જોઈશું જટિલ પ્રકારના લિપિડ પર વર્ણન જોઈશું, અને સ્ટીરોઇડ બહુ જ ખાસ કેટેગરી છે ફ્રેન્ડ્સ, જેને ઉપજાવી કાઢેલા લિપિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, ડિરાઇવ કરેલા લિપિડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેવા સ્ટીરોઇડ. તો આવા 3 પ્રકાર આપણે જોવાના છે. શરૂઆત કરીએ છે પ્રથમ પ્રકારથી, જે છે સરળ લિપિડ અથવા તો સાદા લિપિડ. તો એના બંધારણમાં જોઈએ મુખ્ય ઘટક કયા, તો એમાં જોવા મળે છે આલ્કોહોલ અને ફેટી એસિડ. કદાચ ટેક્સ્ટબુકમાં તમે એના વિશે ભણી ગયા છો. તો આલ્કોહોલ અને ફેટી એસિડ આવા 2 અલગ અલગ ઘટકો જોવા મળે છે. મતલબ અહીંયા તમે જુઓ છો જે આપણે વાત કરતા હતા કે પોલિમર જેવી જૈવિક અણુઓની શૃંખલા રચાય જેવી કોઈ ઘટના થતી નથી, અને આથી લિપિડને વિષમ પોલી અથવા તો વિષમ જાતીય જૂથ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં આવા કોઈ મોનોમર જોડાઈને લાંબા પોલિમર બનતા નથી. તો લિપિડ આપણે કહી શકીએ કે ક્યારે પણ પોલિમર ધરાવતો નથી, પોલિમર દર્શાવતો નથી કે પોલિમર ધરાવતો નથી એવું આપણે કહી શકીએ. તો કોઈ લિપિડ નો આપણી પાસે એવો નથી જે પોલિમેરિક સ્વરૂપ હોય, અને આથી જ કદાચ તેનો મોલેક્યુલર વેઇટ લેસ ધેન 1000 ડાલ્ટન જ મિત્રો જળવાતો હતો. 800 ડાલ્ટન એની મેક્સિમમ અપર લિમિટ લીધી હતી આપણે, તમને યાદ હશે રાઈટ. તો એ બધું ધ્યાનમાં રાખીને જોઈએ તો ક્યારે તે રચાતો હોય એની અંદર મૂળભૂત રીતે 2 બંધારણીય ઘટકો પર જઈ શકીએ, આલ્કોહોલ હોય અને ફેટી એસિડ હોય. આલ્કોહોલ જે સ્વાભાવિક છે ધ્રુવીય હોવાનો, ફેટી એસિડ છે જે અધ્રુવીય હોવાનો.
અને બંનેની જ્યારે સમેશન એવરેજ ઇફેક્ટ જોવામાં આવે છે તો ફેટી એસિડનો અધ્રુવીય સ્વભાવ આના ધ્રુવીય સ્વભાવને સપ્રેસ કરે છે અને આથી ઓલ ઓવર લિપિડના અણુનો સ્વભાવ થઈ જાય છે અધ્રુવીય રાઈટ તો આલ્કોહોલ જે હોય છે તેમાં કોણ હોય મિત્રો તેમાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ પોસિબલ છે જે એવો આલ્કોહોલ જેની અંદર એક જ હાઇડ્રોક્સિલ સમૂહ હોય અથવા પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ પોસિબલ છે એ પોલીમાં બી મેક્સિમમ તમે જે શકશો ટ્રાય મિત્રો કેટલા ત્રણ તો ટીપીકલી અહીંયા જે એક્ઝામ્પલ લેવાનું પસંદ કરીશ તમે જેમ બુકમાં ભણી ગયા ટ્રાયગ્લિસરાઇડ તો ટ્રાયગ્લિસરાઇડની અંદર ગ્લિસરોલ હોય છે જે ત્રણ આવા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો હોય તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ શક્ય છે જે પ્રોબેબલી વેક્સ પ્રકારના જેને આપણે મીણી કહીએ છીએ ગુજરાતીમાં એ વેક્સ પ્રકારના સરળ લિપિડ બનાવી આપે અને જો ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય તો તે ટ્રાયગ્લિસરાઇડ પ્રકારના લિપિડ બનાવી આપે તો બેઝિકલી આવા પણ બે પાર્ટ તમે વર્ણવી શકો કોઈ પ્રોબ્લેમ નથી મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ તો વેક્સ અથવા કહી શકાય મોનોગ્લિસરાઇડ અને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય તો કહી દઈશું ટ્રાયગ્લિસરાઇડ ઓકે આ બાજુ આપણે ફેટી એસિડમાં બે ઓપ્શન છે આપણી પાસે સંતૃપ્ત પ્રકારના ફેટી એસિડ હોય અથવા અસંતૃપ્ત અને એકદમ બેઝિક ડેફિનેશન જેમ તમે કેમિસ્ટ્રીમાં જોઈ ગયા છો સંતૃપ્ત મતલબ કે જેમાં ક્રમિક કાર્બન વચ્ચે સિંગલ બંધ જ હોય અને અસંતૃપ્ત જેમાં ક્રમિક કાર્બન વચ્ચે દ્વિબંધ હોય દ્વિબંધ હોવાને કારણે તે હજુ અસંતૃપ્ત છે તે બહારથી આવતા કોઈ પણ ક્રિયાશીલ સમૂહોને એક્સેપ્ટ કરવા માટે કેપેબલ છે ટેન્ડન્સી ધરાવે છે તો ફેટી એસિડ બેઝિકલી જે તમને કીધું કે આખા ચરબીના અણુને લિપિડના અણુને અધ્રુવીય સ્વભાવ આપે છે તો એમાં કેટલી જટિલતા હોય છે તો એમાં બે કેટેગરીઓ તમને ડિવાઈડ કરી આપું છું સંતૃપ્ત અને અસંતૃપ્ત એના થોડા વિશેષ એક્ઝામ્પલ મેં ફ્રેન્ડ્સ અહીંયા કવર કર્યા છે જે આપણી રેફરન્સ બુકના આધારે હવે એકચ્યુઅલી જોવા જઈએ તો ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે પણ બધા યાદ રાખવા નથી આ લેવલ પર બધા યાદ રાખવાની જરૂર નથી આપણા ડેટામાં જેટલા છે એટલા એટલીસ્ટ યાદ રાખીએ કારણ કે ક્યારેક મારા અનુભવ જે છે એ પ્રમાણે મેં જોયું છે કે કેટલાક અહીંયા જે મેં નામ દર્શાવ્યા છે તેઓની કાર્બન સંખ્યા કેટલી તેના અનુસંધાનમાં કોઈ ક્વેશ્ચન પૂછાયા જોડકા જોડાના મેચ એ એન્ડ બી એવા ક્વેશ્ચન પૂછાયા કરે છે તો એટલીસ્ટ તમારે આટલા તો યાદ રાખવાના જ છે ઓકે આટલે યાદ રાખશો ને મિત્રો યસ તો પાલ્મેટિક એસિડ સ્ટીઅરિક એસિડ બ્યુટેરિક એસિડ આ ત્રણને હું લાવ્યો છું સંતૃપ્ત ફેટી એસિડમાં રાઈટ હવે સંતૃપ્ત સારા કે અસંતૃપ્ત સારા એના માટે પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક થિયરીને લઈને આવ્યો છું મિત્રો જેને આપણે પછી જોઈએ પહેલા જરા એક્ઝામ્પલ યાદ રાખી દઈએ સંતૃપ્તમાં પાલ્મેટિક જેના કેટલા છે સોળ કાર્બન ધરાવતી એક ફેટી એસિડની શૃંખલા સ્ટીઅરિક એસિડ 18 કાર્બન ધરાવે છે બ્યુટેરિક એસિડ 4 કાર્બન ધરાવતો સંતૃપ્ત ફેટી એસિડ છે અસંતૃપ્તનું ઉદાહરણ છે આપણી પાસે પ્રોટોનિક એસિડ યાદ રાખશું 4 કાર્બન ધરાવે ઓલેક એસિડ 16 કાર્બન લિનોલેનિક એસિડ 18 કાર્બન આરાકિનોલેનિક એસિડ 20 કાર્બન તો આટલા એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના જ છે રાઈટ તો સંતૃપ્ત અને અસંતૃપ્ત આગળ વાત થઈ કે આ જે અસંતૃપ્ત છે તેઓ શું કરે છે અન્ય બહારથી જે આવતા હોય સમૂહને ગ્રહણ કરે જયારે સંતૃપ્ત ગ્રહણ કરે નહીં તો હિસાબે મિત્રો સારા થયા એના પર નેક્સ્ટ ચેર એને આવ્યો છું અને જેને આજકાલ તમે માનો છો જે સનફ્લાવર ઓઇલ સેફોલા ઓઇલ વગેરેની એડવર્ટાઇઝમેન્ટ તમારા ઘરે આવે છે તમે કહેવામાં આવે છે કે ભાઈ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અથવા તો જે આવા બહુ સંતૃપ્ત ફેટી એસિડ જેની અંદર મોજૂદ હોય ને તેવા તેલ ખોરાકમાં વપરાવા જોઈએ કારણ કે તેઓ તમારા કોલેસ્ટ્રોલના લેવલને વધવા દેતા નથી તો શું છે એનું લોજિક એના પર જરા નજર કરવા જઈ રહ્યો છું અને એને અહીંયા બાયોલોજીમાં આપણે સ્વીકારવાનું છે પૂફા તરીકે મિત્રો શું કીધું છે પૂફા PUFA પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ તો એવા ફેટી એસિડ જેની અંદર તમે જુઓ તો ઘણી બધી લાંબી શૃંખલા છે અને બધા જ માં કાર્બન જે છે તે ક્રમિક રીતે દ્વિબંધ ધરાવતા છે અને આથી એને આપણે કીધું પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પણ અહીંયા જે લોજિક મિત્રો આપણે જોયું જ્યારે એનો જૈવિક અણુ તરીકે અભ્યાસ કરવામાં આવ્યો તે બેઝિકલી આવશ્યક પ્રકારના ફેટી એસિડ છે એવું જાણવા મળ્યું શું છે આવશ્યક અને બિન આવશ્યક કદાચ આપણી આગળ ચર્ચા થઈ ગઈ હતી આવશ્યક એને કહેવામાં આવે છે જે આપણા બોડીના કોષો ચયાપચય દ્વારા શરીરની અંદર બનાવી નહીં શકે અને બહારથી તેને ખોરાકના માધ્યમ દ્વારા લેવું પડે અને લેવું અનિવાર્ય છે
શરીર ના એક પ્રોપર વૃદ્ધિ અને વિકાસ માટે જ્યારે બિન આવશ્યક એને કહેવામાં આવે છે જે તમારા શરીર ના કોષોમાં જ ચયાપચયની પ્રક્રિયા દ્વારા નિર્માણ પામી જાય એવા ઘટક એને શું કહેશું મિત્રો એને બિન આવશ્યક કહેવાનું છે પણ આવશ્યક એટલે કે જે અંદર નથી બનતા પણ બોડી ને તેની જરૂર છે તો જેટલો આપણને PUFA નો ડેટા મળ્યો છે તે જનરલી પ્રાણી કોષો માટે ખાસ કરીને વાત કરું પ્રાણી કોષો માટે તેઓ આવશ્યક ફેટી એસિડ તરીકે હોય છે પ્રાણીના કોઈ કોષો તેને બનાવી શકતા નથી અને આ સિવાય જેમ વાત કરી તેઓ ક્રિયાશીલ હોવાને કારણે રાસાયણિક રીતે ક્રિયાશીલ હોવાને કારણે ચયાપચયમાં ભાગ લઈ લે છે અને ઊર્જા ઉત્પાદનમાં વ્યસ્ત થઈ જાય ઊર્જા ઉત્પાદન કરાવી દે એટીપી સંશ્લેષણમાં કામ કરી દે અને આને કારણે જે રીતે સંતૃપ્ત ફેટી એસિડ કોષોમાં ગયા પછી બોડીમાં ગયા પછી જન્મે છે જે મેદપેશી છે તેની અંદર સંચિત થાય છે અને શરીરમાં મેદસ્વિતા ને ઉપજ કરે છે મેદસ્વિતા નું નિર્માણ કરે છે ઓબેસિટી નું નિર્માણ કરે છે પણ અહીંયા તમે જોશો તો આવા PUFA નો જો ખોરાકમાં વપરાશ કરવામાં આવે તો કોઈ દિવસ તે મેદસ્વિતા પેરતા નથી કારણ તેઓ જમા પણ નથી બતાવતા જેવા બોડીમાં જાય ઇમિજિયેટલી ચયાપચયમાં ભાગ લઈ લે અને વપરાઈ જાય છે ઓકે અને આને કારણે ડોક્ટર્સ ની જે સલાહ છે જે અહીંયા અમારે ખાસ ફોકસ કરવો હતો કે જે આજકાલ આપણે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં ખાસ કરીને હૃદયના રોગ બહુ જ એપિડેમિક થઈ ગયા ઘરે ઘરે હાઇપરટેન્શનના હૃદયની બીમારીના પેશન્ટ વધતા જાય છે આપણી જે ખાણીપીણી છે મોડર્ન લાઇફસ્ટાઇલ એના આધારે તો આવા સમયમાં ડોક્ટર દ્વારા પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ યુક્ત તેલ નો જ ખોરાકમાં વપરાશ કરવાનું સલાહ સૂચન કરવામાં આવે છે જેમાં આપણે નામ આપ્યા સેફોલા સનફ્લાવર રાઈસ બ્રાન ઓઇલ વગેરે વગેરે કપાસિયા તેલ સિંગ તેલ આ બધા જે તેલ છે મિત્રો એની અંદર સેચ્યુરેટેડ ફેટી એસિડ વધારે હોય સંતૃપ્ત જેઓ બોડીમાં જાય વપરાય નહીં અને ઉપરથી જાડા આપણને કરી નાખે મતલબ કે કરી નાખે મેદસ્વી કરી નાખે અંદર જમાપણું દર્શાવે છે એને કારણે રાઈટ જોઈએ હવે જે મોનોગ્લિસરાઈડની મિત્રો વાત કરી રહ્યો હતો જે પણ આપણે સિમ્પલ ફેટી એસિડ સિમ્પલ એસિડ લિપિડમાં લેવાનું છે મોનોગ્લિસરાઈડ જેની અંદર સ્વાભાવિક છે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ મોજુદ હશે જેને કીધું છે વેક્સ અથવા કહીએ મીણ મોનોગ્લિસરાઈડ તરીકે જોવા મળે અને કેટલાક ટિપિકલ એક્ઝામ્પલ અહીંયા લઈ લો બીજી અહીંયા જે ફેટી એસિડની જો મિત્રો વાત કરો તો ફેટી એસિડ કમ્પેરેટિવલી નાની ટૂંકી શૃંખલા ધરાવતા હશે કદાચ આજે આપણે ટ્રાયગ્લિસરાઈડ જોઈ ગયા આગળની આખી કેટેગરી જેમાં ફેટી એસિડ લાંબી શૃંખલા ધરાવતા હોઈ શકે પરંતુ વેક્સ કમ્પેરેટિવલી થોડુંક સરળ છે ટ્રાયગ્લિસરાઈડ કરતા આથી તેમાં ટૂંકી શૃંખલા ધરાવતા ફેટી એસિડ હશે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો જે કરવાની હતી કે ભાઈ જ્યારે કોઈ લિપિડનો અણુ રચાય તો ત્યાં પણ કાર્બોદિતની જેમ જ આ બે ઘટકો નજીક આવતા હોય છે ફેટી એસિડનો અને આલ્કોહોલનો ત્યાંથી થાય છે ડિહાઇડ્રેશન પાણીનો અણુ રિમૂવ થાય છે એકમાંથી OH ગ્રુપ બીજામાંથી H રિમૂવ થાય અને બંને વચ્ચે બને છે એસ્ટર બોન્ડ મિત્રો તો લાક્ષણિક રીતે લિપિડમાં યાદ રાખીએ લિપિડના બંધારણમાં જોવા મળે છે એસ્ટર બંધ જેમ આપણે કાર્બોલિકમાં જોઈ ગયા હતા ગ્લાયકોસિડિક બંધ તો જ્યારે આ ફેટી એસિડ અને આલ્કોહોલ જોડાતા હશે તે સમયે તેમની વચ્ચે લિપિડમાં બંધ તરીકે યાદ રાખવાનું છે આપણે એસ્ટર બોન્ડ બહુ ટિપિકલ પણ એસ્ટર બોન્ડ વારેવાર નહીં જોવા મળે જનરલી એક જ જોવા મળશે બીકોઝ અહીંયા તમારે લાંબી પોલિમેરિક શૃંખલા બનાવવાની છે જ નહીં કારણ કે લિપિડ ક્યારેય પણ પોલિમર બનાવતા નથી પોલિમર સ્વરૂપે હોતા જ નથી તો અહીં આપણે વેક્સ ઉપર જેમાં બહુ લાક્ષણિક ઉદાહરણ જોવા જઈ રહ્યા છે કારણ કે બહુ જ ટિપિકલ પ્રાણીઓમાં તેની હાજરી જોઈ છે એમાં પહેલું છે આપણી પાસે બીઝ વેક્સ જેને આપણે મધમાખીનું મીણ કહીએ છીએ તો મધમાખીના મધપૂડામાંથી જે આપણને મીણ મળી આવે છે વેક્સ જેનો આપણે કોસ્મેટિક્સ બનાવવામાં વપરાશ કરીએ છીએ તે બીઝ વેક્સ કહેવાય છે કાર્નોબા વેક્સ આ જનરલી વનસ્પતિ જન્ય વેક્સ છે તો કેટલીક ખાસ વનસ્પતિઓ જેની અંદર તમે જોશો તેના પર્ણ ફળ કે પ્રકાંડ ની જે છાલ છે તેના ઉપર આવા વેક્સ મોનોગ્લિસરાઈડ નું સિક્રીશન તેઓ કરે છે જેને કહેવામાં આવે છે કાર્નોબા વેક્સ સ્પર્માસેટી વેક્સ મિત્રો બહુ જ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ પૂછી શકે એવું કારણ કે બહુ લાક્ષણિક પ્રાણીઓમાં જોવા મળે છે વ્હેલ અને ડોલ્ફિન તો બંને પ્રાણીઓ જલજ છે અને ખાસ કરીને કેવું પસંદ કરીશ કે ભાઈ તેઓ સસ્તન જલજ છે સસ્તન જલજ તો તે પ્રાણીઓની જે ખોપરી છે
खोपरी नु जे स्कल छे ए स्कल नी अंदर भी आवी खास प्रकारनी वैक्स डिपोजिट થયેલી હોય છે જેને મેળવી શકાય છે જેને શોધી શકાય છે જેનું નામ આપ્યું છે સ્પર્માસેટિવેક્સ વેર અને ડોલ્ફિનની કોપરીમાં છે બીજો એક છે સેરુમેન વેક્સ ઈયર વેક્સ નામ પરથી સમજાઈ ગયો છે કાનનું મીણ જેને મિત્રો કીધું છે જ્યારે તમે નવરા પડો એટલે કાનમાં જે બલો સડી નાખીને રિમૂવ કર્યા કરતા હોય જે આપણે વેક્સ જે પાર્ટ છે તેને કહેવામાં આવે છે સેરુમેન્સ તો જનરલી જે ખાસ કરીને સસ્તન પ્રાણીઓની વાત કરે કે જેઓ બાહ્ય કર્ણ ધરાવે અને અંદર લાંબી કર્ણ નલિકા ધરાવે એ કર્ણ નલિકાની અંદર જે વેક્સ ગ્લેન્ડ હોય છે તે ગ્લેન્ડમાંથી આવા ખાસ પ્રકારનું જે વેક્સ સિક્રીટ થાય છે તેને કહેવાય છે સેરુમેન અથવા ઈયર વેક્સ ગુજરાતીમાં કહી શકીએ કાનનું મીણ તો આ કેટલાક આપણે વેક્સના ઉદાહરણ જોયા જેને મોનોગ્લિસરાઇડ તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું છે તો આથી મિત્રો વાત સાદા લિપિડની જોઈશો થોડા જટિલ લિપિડ